કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફરી પાછા આપણે મળી રહ્યા છીએ વિડિયો લેક્ચર મારફત. આશા રાખું છું કે આપ કુશળ હશો, આનંદમાં હશો, અને આપણી જે આ હાલની પદ્ધતિ છે એમાં તમને સંતોષ હશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 5 માર્ચનો એક મોટો દાખલો ભણેલા હતા, અભ્યાસ કરેલ હતું. આપણે એ જ પોઈન્ટ કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ અને તે મુજબનો બીજો દાખલો થોડુંક કંઈક નવું એમાં જોઈ અને આપણે દાખલો આગળ વધારીએ. તો બોર્ડ પર તમને એ જ રીતનો, એટલે કે લાસ્ટ પેર પાસે અને ફિશર બંનેના સૂચકાંક ગણવા માટેનો દાખલો આપેલ છે. તમને મિત્રો પ્રશ્ન થાય કે સાહેબ સીધો જવાબ શું કામ લખ્યો, રકમ તો નથી. પણ જો મેં દાખલા અગાઉ વાત કરેલી કે જે તમે કોષ્ટક ગાળવાના છો, કોષ્ટક બનાવવાના છો, એ કોષ્ટકમાં પહેલા 5 ખાના છે એ જવાબના રકમના જ આવી જતા હોય છે. મતલબ આપણી રકમ એ જવાબનો જ એક ભાગ છે. તો એટલા માટે થઈ મેં આ જે બોક્સ છે, પહેલા 5 ખાના 1 2 3 4 અને 5 એ પ્રથમ રીતે જોઈએ તો આપણા માટે રકમ છે, અને સળંગ આખું કોષ્ટક જોઈએ તો એ આપણા માટે જવાબ છે. તો અહીંયા રકમ અને જવાબ બંને સમાવેશ થઈ ચૂક્યા છે. વધુમાં બીજા નંબરનું આપણે જે ઉદાહરણ લઈએ છીએ તેની અંદર ઘર વપરાશની 4 વસ્તુઓને મેં ધ્યાનમાં લીધી છે, ચોખા, દૂધ, બ્રેડ અને કેળા. નંબર 2, આ વખતે જથ્થો જે છે એની પાછળ એકમ પણ જોડેલા છે, જે આપણને અત્યારે કોઈ અસર નથી કરતા, પણ ધીમે ધીમે એકમ ના પણ દાખલાઓ આવશે જ્યારે અસર કરશે તો એ મુદ્દાઓ પણ આપણે લેશું. પણ હાલમાં આપણે જે દાખલો લીધો છે જેમાં જથ્થો એકમમાં આપેલો છે, મતલબ ચોખા છે સાહેબ તો 1.5 કિલો, દૂધ છે તો એ 10 લિટર, એમ એની પાછળ એકમ લગાડેલો છે. એમ દરેક વખતે જથ્થામાં એકમ લગાવેલો છે એટલે આ આપણા માટે એક નવી વસ્તુ છે. નંબર 2, અહીંયા મેં વર્ષનો ક્રમ ફેરવેલો છે, મતલબ આગળ 2016 લીધું છે ને પાછળ 2015 લીધું. હવે જો જે વિદ્યાર્થી મિત્રો ગોખવા માટેની ક્ષમતા અથવા તો એની ઈચ્છા રાખતા હોય એના માટે ખાસ અહીંયા ચેતવણી છે. મોટે ભાગે આપણે એવું વિચારતા હોય કે પહેલું હોય આધાર વર્ષે જ હોય ને પછીનું હોય ચાલુ વર્ષે જ હોય, પણ ના, આ દાખલામાં મેં 2016 પહેલાં લીધું છે, મતલબ 9 વર્ષ પહેલાં લખ્યું છે અને જૂનું વર્ષ પાછળ લખ્યું છે. તો આપણા નિયમ મુજબ નવું જે વર્ષ છે એટલે કે 2016 એને આપણે ચાલુ વર્ષ કહેશું, અને 2015 જૂનું જે વર્ષ છે એને આપણે આધાર વર્ષ કહેશું. બીજી વાત કે હવે સંકેત આપવાની વાત થઈ તો ચાલુ વર્ષના ભાવ અને જથ્થાને આપણે સંકેત આપીશું. ચાલુ વર્ષનો ભાવ તો એને P1, જથ્થો Q1, અહીંયા P0 અને Q0 આ અસર થાય. હવેનું કામ આપણે આગળ જે કરેલું છે એ જ મુજબ 4 કોષ્ટક બનાવ્યા, P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1. એક એક પછી એક એક કોલમ પાછા આપણે જોઈએ તો પહેલું કોલમ છે P1 અને Q0, તો સાહેબ P1 એટલે પહેલું ખાનું, Q0 એટલે છેલ્લું ખાનું. તો આપ જોઈ શકો છો 40 × 1 અને 40 જ થાય, 44 × 12, તો જેનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળે 528. ત્યારબાદ બ્રેડ, તો 50 રૂપિયા ભાવ છે, જથ્થો 2 કિલો છે એટલે 100, 36 રૂપિયા ભાવ છે, કેળા 2 ડઝન ખરીદીએ છીએ તો 72. ચારે રકમનો ટોટલ કરશું એટલે આપણને જવાબ મળશે 740. આ રીતે P0 Q0
तो अँ बे बाजू बाजू में है, तो आप जी सको 39 गुणिया एक आ बे नो गुणाकार तो साहब 39 थाय, 40 गुणिया 12 तो 480, 45 गुणिया 2 तो 90, 30 गुणिया 2 तो 60। बधानो टोटल बधानो सरवाळो करीशु जे आवशे 669, 669। ए ज रीते बाकीना बे खाना एटले के P1 Q1 जे पहला बे खाना छे ई बन्नेनो गुणाकार दर्शावेलो छे 60, 440, 75 અને 54। છેલ્લું ખાનું P0 Q1 તો આ બંને ખાનાઓનો ગુણાકાર કરેલ છે, મતલબ 1.5 ગુણ્યા 39, 10 ગુણ્યા 40, 1.5 ગુણ્યા 45 અને 1.5 ગુણ્યા 30 એમ કરવાથી આપણને તમામ જવાબો છે એ મળેલા છે। તો P1 Q1 પહેલો ગુણાકાર 60 આવ્યો, બીજો ગુણાકાર 440, ત્રીજો 75 અને 54। ચારેયનો ટોટલ કરો એટલે 629। નેક્સ્ટ છેલ્લું ખાનું 58.5, 467.5 અને 45, આ ચારેયનો ટોટલ કરો એટલે આપણને આવશે 571। હવેનું કામ મિત્રો આપણને ખબર છે શું, તો કે ભાઈ બધા જ અંકને આપણે સૂત્રમાં મૂકીશું। તો પહેલું સૂત્ર આવશે લાસ્ટ પેર માટે IL, તો IL એટલે P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100। તો P1 Q0 કેટલા છે તો કે 740, P0 Q0 કેટલા છે તો કે 669। સાદુરૂપ આપીશું 100 વડે ગુણીએ તો આપણને પહેલો જવાબ મળશે લાસ્ટ પેર નો સૂચકાંક 110.61। આ જ રીતે IP એટલે કે પાસેનો સૂચકાંક, તો P1 Q1 જે તૈયાર છે 629, P0 Q1 જે તૈયાર છે 571, 100 વડે ગુણી અને સાદુરૂપ આપશું તો આપણને એનો જવાબ મળશે 110.16। એન્ડ ધ લાસ્ટ ફિશર આદર્શ સૂચકાંક એટલે કે IF, તો સૂત્ર આપણને મળશે IL ઇન્ટુ IP વર્ગમૂળની અંદર, વર્ગમૂળની અંદર બંને જવાબો મૂકશું એટલે કે 110.61 ગુણ્યા 110.16 ગુણાકાર કર્યા બાદ વર્ગમૂળ કાઢીશું એટલે આપણને જવાબ આવશે 118.38। તો આ રીતે નવો એક દાખલો નવા ફેરફારો સાથે નવી વસ્તુઓ સાથે બે વસ્તુ આપણે નવી આપી ફરીવાર, કે એક તો મેં વર્ષના ક્રમ ફેરવેલા હતા અને નંબર બે જથ્થો જે છે એ એકમ સહિતનો લીધેલો છે। તો ધીમે ધીમે હવે દરેક દાખલામાં આવી કંઈક ને કંઈક નવીનતા છે એ આપણને જોવા મળતી રહેશે। વધુ નવીનતા માટે નેક્સ્ટ લેક્ચરની રાહ જુઓ, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।